વિદ્યાર્થી મિત્રો હું સેજલબા ગોહિલ શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર ઓનલાઈન લેક્ચર માં સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ સ્ટેટિસ્ટિક્સ આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિષમતા. વિદ્યાર્થી મિત્રો આપણે હવે આ ચેપ્ટર ના થોડા ઘણા દાખલા જ બાકી છે. મોસ્ટ ઓફલી ઘણા ખરા દાખલાની ગણતરી કરી છે. એની અંદર 5 માર્ક્સ ના દાખલા, 3 ગુણ ના દાખલા, 2 ગુણ ના દાખલા આપણે જોઈ લીધા છે. આજે આપણે 3 ગુણ માં પૂછાઈ શકે વિભાગ ડી ની અંદર આ દાખલા કેવી રીતે પૂછાય છે તેની સમજૂતી આ વિડિયો લેક્ચર માં મેળવવાની છે. અહીંયા તમને રકમ આપી છે કે એક આવૃત્તિ વિતરણ માટે 4x બરાબર, ચેપ્ટર નંબર આપણું 5 છે, 6m0. m0 એટલે શું વિદ્યાર્થી મિત્રો? બહુલક. 144 આપે છે. s બરાબર 64 અને q3 પ્લસ q1 ઇઝિક્વલ ટુ 6, કૌંસમાં q3 માઇનસ q1 બરાબર 60. રકમ કેવી છે વિદ્યાર્થી મિત્રો? એક વખત પહેલી નજરે જ્યારે તમે આ રકમ જોશો ને તો કન્ફ્યુઝ થઈ જશો કે આમાં શું કરવું, નથી આવડતો, મૂકી દો દાખલો. નહીં, તમે રકમ વ્યવસ્થિત વાંચો, સમજો અને વિચારો. કાલ્પિયર્સનની અને બાવલીની પદ્ધતિ કોની કીધી છે? કાલ્પિયર્સન અને બાવલીની પદ્ધતિ. તો પહેલા તો સર્વપ્રથમ પગલું શું છે કે તમને બંનેના શું આવડવા જોઈએ? સૂત્ર આવડવા જોઈએ. કાલ્પિયર્સનની જે પદ્ધતિ દ્વારા છે તો એનું સૂત્ર શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. એમાં વિષમતા શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે? વિષમતા. તો કાલ્પિયર્સનનું સૂત્ર શું છે? જે બરાબર એક્સ બાર માઇનસ m0 છેદમાં s. તો અહીંયા જુઓ, s આપેલો છે, m0 પણ છે અને x બાર પણ આપેલો છે, છે આટલી વસ્તુ આપી છે. પ્લસ બાવલીનું સૂત્ર શું છે? તો બાવલીનું સૂત્ર છે કે જે બરાબર q3 વત્તા q1 માઇનસ 2m ના છેદમાં q3 માઇનસ q1. જુઓ, q3 પ્લસ q1 ઇઝ ઇક્વલ ટુ 6, q3 માઇનસ q1 ઇઝ ઇક્વલ ટુ 16. સેન્ટેન્સ સ્વરૂપે બંને વસ્તુ તમને બધું જ આપી દીધું છે, બરાબર. ખાલી શોધવાનું શું છે? તમારે હવે સૂત્ર મૂકી અને ગણતરી કરવાની રહેશે. તો ચાલો આપણે સૌથી પહેલા તો આ જે સેન્ટેન્સ આપ્યું છે આન્સર, 4x બાર ઇઝ ઇક્વલ ટુ 6m0 બરાબર 144. આ વસ્તુ કીધી છે. હવે આને પહેલા શોર્ટ આઉટ કરીશું કે કઈ રીતે ઉકેલીશું. 4x બાર બરાબર કોની બરાબર કીધું છે? 4x બાર બરાબર 144 કીધું છે આપણને. ત્યારબાદ અહીંયા લખવાનું 4x બરાબર 144, 6m0 બરાબર 144 છે, બંનેની બરાબર. તો x બાર 4x બાર બરાબર 144 થશે, m0 બરાબર શું થશે? 144. હવે 144 જે આપેલા છે એને શું કરીશું? 144 છેદ માટે બરાબર, માટે 144 છેદમાં 6 ભાગાકાર. આ જે 4 આપેલો છે એ અહીંયા નીચે લઈ આવવાનો છે, ઈઝી. 6 આપેલો છે અહીંયા નીચે લઈ આવવાનો એટલે આપણને રકમ મળે. હવે 144 ભાગ્યા 4 કરો તો કેટલા આવશે તમારે? 36. 144 ભાગ્યા 6 કરીએ એટલે 24. હવે x બાર કેટલો મળ્યો? 36. ત્યારબાદ m0 બહુલક કેટલો મળ્યો? 24. s બરાબર કેટલો આપ્યું છે? 64. થઈ ગયું, બધી વસ્તુ આપણને ઉપલબ્ધ છે. હવે લખીશું કાર્લ પિયર્સન ની રીતે વિષમતા. કાર્લ પિયર્સન ની રીતે વિષમતા તેની માટેનું જે સૂત્ર છે એ જે બરાબર એક્સ બાર ઓછા m0 છેદમાં s. જે બરાબર એક્સ બાર આપણને કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 36, 24 અને 64. 36 માંથી માટે 36 માંથી 24 જાય તો આપણને કેટલો મળે છે? 12. 12 ના છેદમાં 64. ભાગાકાર કરો તો ભાગાકાર કરતા 0.1875. એટલે જે બરાબર આ રીતે તમે લખી શકો છો,
निशानी करी के 0.19 जवाब मळशे। कोनी रीते द्वारा मळ्यो छे? काल पियर्सन द्वारा। हवे बीजी कई रीत शोधवानी छे? बावलीनी पद्धति थी विषमता शोधो एम कीधुं छे। बावलीनी रीत, चलो एमां आपणने सूत्र शुं आप्युं छे? क्यू थ्री आप्युं छे ने, क्यू थ्री प्लस क्यू वन बराबर सिक्स, कौंसमां क्यू थ्री ओछा क्यू वन बराबर साठ। આ રીતે સેન્ટેન્સ આપણને આપવામાં આવેલું છે, બરાબર? તો હવે આપણે પહેલા આને શું કરવાનું? તો કે પહેલા સૂત્રમાંથી બધી કિંમત, કેમ અહીંયા આપણે જુદું પાડ્યું એમ આ વસ્તુ પણ જુદી પાડીશું, એટલે ક્યુ વત્તા ક્યુ થ્રી પ્લસ ક્યુ વન બરાબર જ છે, બરાબર કેટલા થયા? 60 થશે, બરાબર? એટલે આપણને એનો સરવાળો મળી ગયો। હવે શું કીધું છે? સિક્સ કૌંસની અંદર ક્યુ થ્રી માઇનસ ક્યુ વન બરાબર કેટલા કીધા છે? 60। આની બરાબર પણ 60 કીધું છે આપણે, તો આ જે સેન્ટેન્સ છે ક્યુ થ્રી ઓછા ક્યુ વન બરાબર 60 છેદમાં શું લખવાનું? 6। એટલે ક્યુ થ્રી ઓછા ક્યુ વન બરાબર કેટલા મળે? 10 મળશે, 10 60। ઓકે, હવે આપણું સૂત્ર શું છે? તો કે જે બરાબર સૂત્ર, હવે પાછું એમ બરાબર પણ શોધવું પડશે, એમ એટલે કે મધ્યસ્થ આપણને આપ્યો નથી, મધ્યસ્થ 2 જોઈએ છે, તો એની માટે m0 બરાબર સૂત્ર શું છે? m0 બરાબર 3n ઓછા 2x બાર, આ સૂત્ર આવે છે આપણું। m0 m0 આપણે અહીંયા શોધ્યો કેટલો આવ્યો? 24 બરાબર 3 કૌંસમાં m ઓછા 2x બાર બરાબર 36। હવે 24 બરાબર 3m 36 2 કેટલા થશે? 72 માઇનસ 72। આ 3m છે એ કઈ બાજુ લઈ જઈશું? ડાબી બાજુ આપણે લઈ જવાના છે, બરાબર? તો 24 આ જે છે 72 ને આપણે આગળ લઈએ, 24 વત્તા માઇનસ છે તો કેવા થઈ જશે? પ્લસ 72 બરાબર 3m 24 વત્તા 72 એનો સરવાળો કેટલો થશે? 96। તો m બરાબર 96 ના છેદમાં 3, તો m બરાબર આપણને જે જવાબ મળે છે કેટલો મળશે? 32। આ શું મળ્યું? મધ્યસ્થ। સૂત્રની મદદ દ્વારા જે બરાબર આપણું જે સૂત્ર છે લખીશું, ક્યુ થ્રી વત્તા ક્યુ વન ઓછા 2m છેદમાં ક્યુ થ્રી ઓછા ક્યુ વન। ક્યુ થ્રી આપણને કેટલા આપ્યા છે? 60 ઓછા 2 કૌંસમાં 32 છેદમાં ક્યુ થ્રી બરાબર આપણને માઇનસ 10 પ્રાપ્ત થયા છે। તો 60 ઓછા 32 ગુણ્યા 2 કરીએ તો એને કેટલા જવાબ મળે? 64। 60 ઓછા 64 ના છેદમાં 10, 60 માંથી 64 જાય તો કેટલો જવાબ આવે? માઇનસ 4, માઇનસ 4 ના છેદમાં 10 બરાબર। હવે જુઓ માઇનસ 4 ના છેદમાં 10 ભાંગ્યા કરવાના કેટલા? 2 નો ભાગાકાર કરતા માઇનસ 0.4 પ્રાપ્ત થાય છે। આપણું શું મળ્યું? વિષમતા કઈ રીતથી? બાવલીની પદ્ધતિથી। તો આ દાખલો બરાબર સમજો, ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાયેલો છે, કઈ રીતે પહેલી વાર સમજણ ફરીથી એકવાર તમને રિપીટ કરીને સમજૂતી મેળવી લઈએ। રકમ આપી હતી એક આવૃત્તિ વિતરણ માટે 4x^6m0=144, રાઈટ? ત્યારબાદ s બરાબર s=64 એન્ડ q3 + q1=6 બ્રેકેટ ની અંદર q3 - q1=60। ઓકે, હોય તો કાર્લ પિયર્સન અને બાવલીની પદ્ધતિથી, કઈ પદ્ધતિ કીધી? બે બે પદ્ધતિ એકસાથે પૂછી છે। કાર્લ પિયર્સન અને બાવલીની પદ્ધતિથી વિષમતા શોધો। સૌથી પહેલા તો આપણને બંનેના સૂત્ર આવડવા જોઈએ। સૂત્ર શું છે? તો કે કાર્લ પિયર્સનનું જે બરાબર x^ -
0.0 છેદમાં s ત્રણે ત્રણ વસ્તુ ઉપલબ્ધ છે પરંતુ એક સમીકરણ સ્વરૂપ આપ્યું છે તો એને છૂટું પાડીશું 4x is equal to બધાની બરાબર જેની બરાબર જે રકમ કીધી હોય ની પહેલા લઈ લેવાની 4x બાર is equal to 6 and 0 is equal to 144 4x બાર is equal to 144 એના છેદની અંદર બરાબર કેટલા આવશે 144 ભાગ્યા 4 કરો એટલે x બાર મળશે m0 બરાબર 144 ભાગ્યા 6 કરીએ એટલે m0 બહુલક મળી ગયો બસ ત્રણ વસ્તુ આપણે જરૂર છે સૂત્રમાં ત્રણે ત્રણ રકમ પ્રાપ્ત થઈ ગઈ હવે એ રકમ આપણે સૂત્રમાં મૂકતા આપણને જે બરાબર 0.19 મળશે હવે બાવલીની રીત દ્વારા તો બાવલીની રીતમાં પણ શું કીધું છે કે આ q3 આપેલું છે q3 વત્તા q1 બરાબર 6 q3 ઓછા q1 બરાબર 60 આપેલું છે જો તો સૌથી પહેલા તો q3 એન્ડ q1 બરાબર 60 એટલે એક જવાબ પહેલો મળી ગયો q3 વત્તા q1 બરાબર 60 હવે પછી એમ કીધું છે કે 6 કેટલા છે 6 q3 ઓછા q1 એની બરાબર પણ 60 કીધું છે તો આપણે જે કરતા q3 ઓછા q1 બરાબર 60 તો q3 ઓછા q1 60 ના છેદમાં 6 છેદમાં લાવી દીધા એટલે કેટલા પડ્યા 10 જવાબ મળે છે બંને વસ્તુ q3 પ્લસ q1 60 અને q3 ઓછા q1 બરાબર 10 આ બે જવાબ મળી ગયા હવે શું સૂત્રમાં જરૂર છે તો કે મધ્યસ્થ આપ્યો નથી મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરીશું તો મધ્યસ્થ શોધવા માટે પાછું તમારે સૂત્ર યાદ કરવાનું છે m0 બરાબર 3m ઓછા 2x બાર બરાબર આપણે m0 અહીંયાથી લઈ લો કેટલા મળ્યા હતા 24 x બાર કેટલા મળ્યા હતા 36 એ રકમ મૂકી દે અને તમારે બહુલક મધ્યસ્થ શોધીશું મૂકતા મધ્યસ્થ આપણને 32 મળે કેટલો મળ્યો 32 ત્યારબાદ જે બરાબર બાવળીની રીતનું સૂત્ર q3 પ્લસ q1 ઓછા 2m છેદમાં q3 ઓછા q1 સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની બધી કિંમત આપણને મળી ગઈ છે કિંમત મૂકતા આપણને જવાબ મળે છે -0.4 એટલે આ આપણો બાવલીની રીત અને કાલ્પિયર્સન રીત વાળો દાખલો જે છે સંપૂર્ણ પૂરો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ફરીને ફરી તમને કહેવામાં આવે છે રિપીટ કરું છું આવા દાખલા ત્રણ ગુણની અંદર અવારનવાર એક્ઝામમાં પૂછાય છે તો આવા દાખલાની ગણતરી તમારે કરવી એક નહીં બે નહીં ત્રણ વાર રિપીટ એન્ડ રિપીટ દાખલો ગણશો ત્યારે તમને વ્યવસ્થિત સમજાશે સ્વાધ્યાયમાં અધર પ્રેક્ટિસ વર્ગમાં આવા જેટલા દાખલા આપ્યા હોય જાતે પ્રયત્ન કરવા વિનંતી છે આ વિડીયો મારો અંત સુધી જોયો બદલ ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ આવજો વિદ્યાર્થી મિત્રો